અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દિવસે ને દિવસે વધતી મોંઘવારીને લઈને હવે ગરીબ અને મધ્યમ વર્ગને હાલાકી પડી રહી છે ત્યારે આ મોંઘવારીના મુદ્દાઓને લઈને સુરત જિલ્લાના બારડોલી ખાતે નગર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કરાયું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રમુખ કિરણ લાકડાવાળાની ઉપસ્થિતિમાં કચેરી પહોંચ્યા હતા અને ગેસના સિલિન્ડર સિંગતેલના ડબ્બાઓને લઈને કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા. તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વધતી મોંઘવારીને લઈને બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બારડોલી કોંગ્રેસ નગર સમિતિ દ્વારા તેમજ તાલુકી સમિતિ દ્વારા કુડકે અને ભૂસકે જે આજે મોંઘવારી વધી રહી છે તેનો વિરોધ કરીએ છીએ. જ્યારે 350 ગેસનો બોટલ હતો અને 65 રૂપિયા પેટ્રોલ ડીઝલના હતા ત્યારે આજના કાયદા મંત્રી સાયકલ લઈને વિરોધ નોંધાવવા ગયેલા અને આજની જે મંત્રી બનીને બેઠેલા છે એ સ્મૃતિ ઈરાની જ્યારે બાટલાનો 350 થી 400 રૂપિયા જ્યારે વધારો કર્યો ત્યારે સડકો ઉપર વિરોધ કરવા નીકળી પડેલા અને આજે આ 700 રૂપિયા ભાવ છે ત્યારે એ લોકો આ મોંઘવારીની મજા ક્યાં તો આનંદ ક્યાં બેસીને માણી રહ્યા છે એ ખબર નથી પડતી અને ભારતની જનતા એમને પૂછવા માંગે છે જ્યારે તમે 300 થી 350 સુધીનો ભાવ વધાર્યો ત્યારે તમે સડકો પર ઉતરેલા હતા. આજની ભારતીય જનતા પાર્ટી સંસદમાં બેસીને જુઠ્ઠું બોલી રહી છે અને લોકોને લૂંટી રહી છે. મોંઘવારી અસહ્ય બની છે. આજે ગૃહિણીઓની બજેટ ખોરવાયું છે. આજે જ્યાં ત્યાં રોજગારી ધંધાઓ બંધ પડ્યા છે ત્યારે આજે પ્રજાઓ ત્રહિમામ પ્રોગારી ઉઠી છે ત્યારે સરકાર જુદા જુદા અને નવા નવા ટાઇફાઓમાં રચ્યા પચ્યા રહે છે અને પ્રજાની વધારે મધ્યમ વર્ગની કઠી ગલી પરિસ્થિતિને ધ્યાને ન લેતા આજે ખેડૂતો પણ આજે રસ્તા ઉપર ઉતરી આવેલ છે. ખેડૂતની પણ આજે અસહ્ય દશા આજે દેશ જોઈ રહ્યો છે. તો અમે આજે કોંગ્રેસ સમિતિ તરફથી એનો વિરોધ અને મોંઘવારીમાં જે મજા મૂકી છે અને મોંઘવારી પાછી ખેંચવા માટે અમે લોકો વિરોધ નોંધાવી એમને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. બારડોલી મામલતદાર કચેરીએ પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન તો કર્યું પણ સાથે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવેલા નવા કૃષિ બિલનો પણ વિરોધ કરાયો હતો અને કચેરીમાં જ કૃષિ બિલની હોળી કરવામાં આવી હતી અને બિલ સરકાર પરત ખેંચવા માંગ કરી હતી. બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટૂંક સમયમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બાટલાનો અસહ્ય ભાવ વધારો કર્યો છે અને સાથે 8 મહિનાની સબસિડી બી બંધ કરી દીધી છે. હાલના તબક્કે જ્યારે દેશને પ્રજા તાહીમામ પોકારી રહી છે, GST, નોટબંધી અને લોકડાઉનના લીધે જ્યારે બેરોજગારી વધી છે અને લોકોને ખાવાની પણ હાલાકી છે ત્યારે અસહ્ય ભાવ વધારો કર્યો છે. અમે કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક માંગણી કરીએ છીએ કે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને લોકોને હાલાકીમાંથી બચવાની મદદરૂપ સરકાર થાય. સાથે ખાદ્ય તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે. 2400 રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો છે. આ તેલનો ડબ્બો વધવાનું એકને એક કારણ છે ગુજરાત સરકાર. ગુજરાત સરકારને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેલ માફિયાઓ પાસેથી કરોડોને અબજો રૂપિયા ચૂતરી ફંડ લીધો છે આવનારા દિવસો માટે. એના લીધે એમણે પ્રજાને લૂંટવા માટે આ તેલનો ભાવ વધારો કર્યો છે અને એ બોજો ગુજરાતની પ્રજા પર પડવાનો છે. સાથે ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ દિવસે ને દિવસે કૂટકે ને ભૂસે વધતા રહ્યા છે. એના લીધે મોંઘવારી પર વધવાની છે. અમારી લોકોની અમારી સરકાર પાસે માંગણી છે કે તાત્કાલિક એ ભાવ વધારો ખેંચે, નહીં તો અમે આવનારા દિવસોમાં લોકોની પ્રજા માટે લોકોની રક્ષણ માટે જલદ આંદોલન પણ કરીશું. કચેરીમાં જ કોંગ્રેસી દ્વારા હલ્લાબોલ કરતા બારડોલી પોલીસ પણ હરકતમાં આવી હતી. વિરોધ પ્રદર્શન પણ અટકાવી કાર્યકરોને સમજાવીને મામલો ઠારે પાડ્યો હતો. આવેદન થકી પણ કોંગ્રેસ દ્વારા ભાવ વધારો કાબૂમાં લેવાય અને કૃષિ બિલ પણ પરત કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.